नमस्कार विद्यार्थी मित्रों, बालकृष्ण विद्यापीठ ऑनलाइन एजुकेशन चैनल में हूँ परेश अड़िया आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, छेले जे बात करी थी आपणे के कोईपण घनता आधार कोईपण परमाणु दर शोधी शकीए आपणे ते विषे तेमज एना कोयडाओ 1.3 1.4 विषे चर्चा करी। त्यारबाद मित्रों आजे आपणे वात करवाना छे, बहु इंटरेस्टिंग टॉपिक छे, बहु रसप्रद छे अने बहु सरळ पण छे। खबर छे घन पदार्थ नु बंधारण थतुं होय, मानो के स्फटिको बनता होय त्यारे एमां काईक ने काईक अपूर्णता होय छे, क्षति होय छे। हवे एक क्षति छे ने मित्रों, एना विशे आपणे आजे अभ्यास करवानो छे। तो वात करीए, टॉपिक छे आपणो आजनो घन पदार्थोमां अपूर्णता। हवे घन पदार्थोमां अपूर्णता मतलब काईक ने काईक डिफेक्ट रही जाय छे, अंदर क्षति रही जाय छे। तो ए अपूर्णता केवी रीते उद्भवे छे, कई क्षतिओ छे, के एना प्रकारो केटला छे, क्षतिओ क्यां क्यां प्रकारनी होय छे, એ પ્રશ્ન ઉદ્ભવતા હોય આપણને। તો વાત કરીએ ઘન પદાર્થોમાં અપૂર્ણતાઓ। હવે આપણને ખબર છે કે ઘન પદાર્થો કોઈ પણ હોય ને, એમાં કે જે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ હોય કેવો હોય છે, લાંબા વિસ્તારનો અથવા ટૂંકા વિસ્તારનો હોય છે। તો વાત કરીએ આપણે કે ઘન પદાર્થોમાં સ્ફટિકોમાં ઘટક કણો હવે જો મિત્રો, કે ઘન પદાર્થના સ્ફટિકો જે છે કે એમાં ઘટક કણો, ઘટક કણો મતલબ અણુ, પરમાણુ કે આયન, ઓકે, એ ઘટક કણોની ગોઠવણી કેવી હોય, કાં તો લાંબા વિસ્તારના ક્રમની કાં તો ટૂંકા વિસ્તારના ક્રમની હોય છે। આપણે ભણી ગયા સરસ મજાનો મિત્રો, તેમ છતાં છે ને આપણે એમ થાય કે તો સ્ફટિકો પૂર્ણ હોવા જોઈએ ને, કારણ કે ઘન પદાર્થ જે સ્ફટિકમાં ઘન પદાર્થની વાત કરી હતી કે એમાં લાંબા વિસ્તારના ઘટક કણો જે છે એના ક્રમ હોય છે એની અંદર, પણ તેમ છતાં સ્ફટિકો પૂર્ણ નથી હોતા। હવે મોટા ભાગના ઘન પદાર્થો છે ને એ નાના નાના પરમાણુઓનો એક સમુચ્ચય હોય છે। શું હોય છે કે મોટા ભાગના ઘન પદાર્થોમાં નાના પરમાણુઓનો સમુચ્ચય હોય છે। તેમ છતાં એ નાના પરમાણુની ગોઠવણી હોય ને એમાં પણ કાંઈક ને કાંઈક ક્ષતિ રહેલી હોય છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ ક્ષતિઓ કેવી રીતે ઉદ્ભવતી હોય છે, બરોબર। હવે મિત્રો વાત કરીએ કે જ્યારે સ્ફટિકોની જ્યારે બનાવટ થતી હોય, મતલબ કે સ્ફટિકો જ્યારે બનતા હોય, ઉદ્ભવતા હોય, ત્યારે શું કરે, તો કે સ્ફટિકીકરણની ઘટના દ્વારા સ્ફટિકો બનાવવામાં આવે, રેડી। તો શું થાય કે સ્ફટિકીકરણ ઘટના છે ને, કે એને કે સ્ફટિકીકરણ મતલબ કે સ્ફટિકોનું બનવું અથવા સ્ફટિકો બનાવવા, રેડી, કે સ્ફટિકીકરણ ક્યારેક વધુ ઝડપી વેગે અથવા સાધારણ વેગે થતું હોય ત્યારે અપૂર્ણતા જોવા મળે છે। એવું નથી કે ભાઈ સ્ફટિકીકરણ ક્યારેક ઝડપી વેગે થતું હોય, કારણ કે સ્ફટિકીકરણ દરમિયાન જ્યારે સ્ફટિકો બનતા હોય ને ત્યારે કદાચ વધુ પડતો વેગ રહી ગયો હોય ત્યારે પણ એક સ્ફટિકની અંદર કાંઈક ને કાંઈક ક્ષતિ આવતી હોય મિત્રો, બરોબર। ક્યારેક સાધારણ વેગે થતું હોય ત્યારે પણ મિત્રો ક્ષતિ તો રહેવાની જ છે, રેડી, અને નાના સ્ફટિકો હોય એને પણ ક્ષતિ તો રહેવાની જ છે। હવે વાત કરીએ આપણે, ક્યારેક કોઈ એકાકી અણુ હોય ને, ક્યારેક એકાકી મતલબ એકલ અણુ, એકલ અણુ કે પરમાણુમાં કે જ્યારે ઉદ્ભવે ત્યારે તેમાં પણ ક્ષતિ હોય છે,
ખાલી માત્ર એકલ પરમાણુ સ્ફટિકીકરણ દરમિયાન ઉદ્ભવતું હોય ને ત્યારે પણ મિત્રો તેમાં ક્ષતિ હોય છે. હવે આ ક્ષતિ વિશે વાત કરીએ આપણે, બરોબર, કે અપૂર્ણતા છે, જે કંઈક ને કંઈક પૂર્ણ નથી, સંપૂર્ણ નથી, પરંતુ કંઈક ને કંઈક અપૂર્ણતા છે. હવે આ અપૂર્ણતા છે ને, જેને આપણે ક્ષતિ કહીએ છીએ, શું કહીએ છીએ? ક્ષતિ. આ ક્ષતિ છે જેને ડિફેક્ટ કહે છે ઇંગ્લિશ ની અંદર. હવે આ ક્ષતિ છે ને મુખ્યત્વે, ભાઈ આમ તો વાત કરીએ આપણે તો, એ બે પ્રકારની હોય છે. કઈ હોય છે? એક તો ક્ષતિ છે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. ક્ષતિ છે એના બે પ્રકાર. પહેલો બિંદુ ક્ષતિ અને બીજો પ્રકાર છે મિત્રો એનો રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ બે પ્રકારો છે. તો મિત્રો બિંદુ ક્ષતિ શું છે? તો બિંદુ ક્ષતિ વિશે લખીએ આપણે અહીંયા, અને રેખા ક્ષતિ કે રેખા ક્ષતિ એવી વસ્તુ છે કે આ પ્રકારના સ્ફટિકો જ્યારે હોય, બરોબર, કે એમાં કે સ્ફટિકો મતલબ કે પરમાણુ છે, કે પરમાણુની જે સમગ્ર હરોળ હોય ને તેમાં અનિયમિતતા અથવા તો વિચલન જોવા મળે છે. શું મળે છે? કે રેખા ક્ષતિમાં, આ પ્રકારની ક્ષતિમાં પરમાણુની સમગ્ર હરોળમાં, હરોળ મતલબ રેખા, આખી સીધી લાઈન ની અંદર સમગ્ર હરોળમાં અનિયમિતતા, શું શબ્દ યાદ રાખજો, અનિયમિતતા અથવા વિચલન જોવા મળે છે. જ્યારે આમાં શું થાય છે બિંદુ ક્ષતિમાં મિત્રો, કે બિંદુ ક્ષતિની અંદર કે આ પ્રકારની ક્ષતિની અંદર માત્ર કોઈ પરમાણુ છે કે કોઈ બિંદુ છે એની આસપાસ, ખાલી એની બાજુમાં જ, બરોબર, આખી હરોળમાં ને ખાલી આસપાસ અનિયમિતતા અથવા તો વિચલન જોવા મળે છે. તો લખી શકીએ કે આ પ્રકારની ક્ષતિમાં માત્ર પરમાણુ કે બિંદુની આસપાસ અનિયમિતતા કે વિચલન જોવા મળે છે. મિત્રો ખાસ યાદ રાખજો, બિંદુ ક્ષતિ છે એમાં માત્ર શું છે તો કોઈ કોઈ ચોક્કસ પરમાણુ હોય, બરોબર, પરમાણુ અથવા તો કોઈ પણ બિંદુ એની આસપાસ, એની આજુબાજુમાં જ અનિયમિતતા કે વિચલન જોવા મળે. જ્યારે રેખા ક્ષતિ જે છે, બરોબર, રેખા મતલબ આખી સીધી હરોળ, આમાં શું થાય તો કે આ પ્રકારની ક્ષતિની અંદર પરમાણુની સમગ્ર હરોળમાં, આખી હરોળ છે તેમાં અનિયમિતતા અથવા તો મિત્રો વિચલન જોવા મળે છે. રેડી? તો હવે આ ટોપિક ની અંદર વાત કરીએ આપણે, કારણ કે રેખા ક્ષતિ છે આપણે આપણા ધોરણ 12 સાયન્સ ની અંદર સમાવેશ નથી કરેલો, એટલે માત્ર આને અહીંયા આપણે ટૂંકાવી દઈએ. પરંતુ હવે વાત કરશું આપણે બિંદુ ક્ષતિ, બરોબર, રેખા ક્ષતિ. હજુ કહું છું કે આ ટોપિક જે છે આપણે 12 સાયન્સમાં આપણે એનું વર્ણન નથી કર્યું, પરંતુ આગળ ઉપર તમે અભ્યાસ કરશો એટલે અહીંયા માત્ર અહીં સુધી જ રાખ્યું છે. પરંતુ હવે વાત કરીએ બિંદુ ક્ષતિ, તો કે બિંદુ ક્ષતિ શું છે મિત્રો? બિંદુ ક્ષતિના પ્રકારો કેટલા છે? હવે જો બિંદુ ક્ષતિ એના ત્રણ પ્રકારો મુખ્યત્વે. પહેલું તત્વયોગ મિતીય ક્ષતિ, તત્વયોગ મિતીય ક્ષતિ. બીજું છે અશુદ્ધિ ક્ષતિ. ત્રીજું છે બિન તત્વયોગ મિતીય મિત્રો. ત્રણ, તત્વયોગ મિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજી છે બિન તત્વયોગ મિતીય ક્ષતિ. હવે તત્વયોગ મિતીય ક્ષતિ છે ને એના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. આમ તો આ બે જ કહી શકીએ, પરંતુ આયનીય ઘન અને બિન આયનીય ઘન માં જોવા મળે. જો મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર સરસ મજાના આપણે ચાર્ટ થી વર્ણન નથી કરેલું, છતાં પણ આપણે ચાર્ટ દ્વારા વર્ણન કરીએ આનું તો વધારે ખ્યાલ પડશે આપણને.
एक तो छे बिन आयनीय घन में, आ छे बिन आयनीय घन में जोवा मळती क्षति। अने बीजो प्रकार पाड़सो आपणे मित्रों के आयनीय घन में जोवा मळती क्षति। अपने मित्रों टेक्स्टबुक नी अंदर डायरेक्ट चारे चार प्रकार एक साथे आपेला छे, पार्टीशन नथी पाडेलू। तो आपणी समझ माटे अने आपणी सरळता माटे मैं बिन आयनीय घन तेमज आयनीय घन में जोवा मळती क्षति ना बे वर्गीकरण करेला छे। बिन आयनीय घन नी अंदर जोवा मळे छे तो ए छे रिक्त क्षति। रिक्त मतलब खाली, थोड़ा अवकाश रही जाता हो, रिक्त क्षति छे। बीजी छे अंतरालीय, अंतरालीय क्षति। अंतरालीय मतलब के कोई परमाणु वच्चे जग्या रहती हुई ने, ए अंतरालीय क्षति। तेमज आयनीय घन में जोवा मळती क्षति पण मित्रों बे प्रकारे लखी शकीए आपणे। एक तो छे शॉटकी क्षति, बीजी छे फ्रेंकल क्षति। रेडी, कुल त्रण प्रकारनी क्षति छे। बिंदु क्षतिनी अंदर तत्वयोगमितीय क्षति, बीजी अशुद्धि क्षति, त्रीजी छे बिन तत्वयोगमितीय क्षति। तो बिन तत्वयोगमितीय, जो अशुद्धि क्षतिना कोई प्रकार नथी, परंतु बिन तत्वयोगमितीय क्षतिना बे प्रकारो छे। एक तो छे मात्र बहु सरल छे धातु वधारो क्षति, बीजो प्रकार छे धातु उणप क्षति। धातु वधारो क्षति अने धातु उणप क्षति। हवे मित्रों आना विषे चर्चा करशो आज आपने टॉपिक नी अंदर के तत्वयोगमितीय क्षति विषे। तो तत्वयोगमितीय क्षति छे ने बे प्रकारे जोवा मळे छे, बिन आयनीय घन मतलब के एनी अंदर आयनो नथी, अने बीजो प्रकार छे आयनीय घन मां जोवा मळे छे। हवे जो खास ख्याल राखवानो छे के बिन आयनीय घन नी अंदर जे रिक्त क्षति, खाली क्षति जोवा मळे छे, आंतरालीय क्षति। હવે આમ તો તત્વયોગમિતીય ક્ષતિમાં એક વસ્તુ યાદ રાખવા જેવી મહત્વની એ છે કે આ જે છે ને કે ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે, આનું નામ યાદ રાખજો કે આ જે તત્વયોગમિતીય ક્ષતિ છે ને, એક તો કોઈ પણ પદાર્થની તત્વયોગમિતીમાં ખલેલ પહોંચાડતી નથી। તત્વયોગમિતીય મતલબ કે પરમાણુઓનું જે કે અણુઓનું બંધારણ છે એની અંદર ક્ષતિ પહોંચાડતી નથી। તેમજ એક પ્રકારની ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહી શકાય, બુકની અંદર હોય તો અન્ડરલાઈન કરજો, ઓકે। તો એની અંદર બિન આયનીય ઘનમાં અને આયનીય ઘનની અંદર, તો મિત્રો આજે પહેલા પ્રકાર વિશે વાત કરશું આપણે, રિક્ત ક્ષતિ, ખાલી ક્ષતિ પહેલી વસ્તુ વાત કરી આપણે, એ અને બી વિશે। એ રિક્ત ખાલી ક્ષતિ, બીજું છે આપણે આંતરાલીય ક્ષતિ। જો રિક્ત ખાલી ક્ષતિમાં શું થાય કે સ્ફટિકના બંધારણ દરમિયાન ખાલી અવકાશ જોવા મળે છે, ખાસ યાદ રાખજો ખાલી સ્થાનો અથવા તો અવકાશ જોવા મળે છે। પછી અવકાશ રહે એટલે ખબર છે સ્વાભાવિક, કોઈ પણ ઘન પદાર્થના બંધારણની અંદર અવકાશ રહે એટલે એની ઘનતા ઘટાડે હંમેશા, તો કે ઘનતા કે આ અવકાશના કારણે લખી નક્કી આપણે લખી શકાય કે અવકાશના કારણે ઘન પદાર્થની ઘનતા ઘટે છે। પછી નેક્સ્ટ લખી શકીએ આપણે કોઈ તાપમાન વધે ને ભાઈ, તો કે તાપમાન વધતા ક્ષતિમાં વધારો થાય છે।
આની મિત્રો આપણે આકૃતિ દોરીએ તો ખ્યાલ પડશે આપણને કે આના અવકાશ કેવી રીતના ઉદ્ભવતા હોય. હવે માનો કે જો આ બધા પરમાણુઓ છે, રેડી મતલબ કે ઘટક કણો છે, કે આ ઘટક કણો છે કે જ્યારે એનું બંધારણ થતું હોય ને મિત્રો, ત્યારે શું થાય છે આની અંદર, કે જ્યારે બંધારણ થતું હોય આનું, ત્યારે કોઈ ચોક્કસ ભાગની અંદર અવકાશ જોવા મળે, મતલબ કે ખાલી સ્થાન જોવા મળે છે. ખાલી સ્થાન જોવા મળે મતલબ કે એને કહીએ આપણે રિક્ત. રિક્ત મતલબ અવકાશ, સ્પેસ થોડીક રહી જાય છે. તો આ છે આનો પ્રકાર, રિક્ત ખાલી ક્ષતિ. ખાલી ક્ષતિની મેં તમને વાત કરી એ પ્રમાણે પદાર્થની એક તો ઘનતા ઘટાડે, તાપમાન વધારીએ તો આ પ્રકારની ક્ષતિમાં વધારો થાય છે અને આની અંદર અવકાશ જોવા મળે, મતલબ કે ખાલી સ્થાનો જોવા મળે છે. બીજી છે આંતરાલીય ક્ષતિ. મિત્રો આંતરાલીય ક્ષતિ શું છે? ચલો પહેલા આપણે આકૃતિ ક્લિયર કરીએ. આપણે આ છે રિક્ત ક્ષતિ. હવે બીજી આપણે આકૃતિ દોરીએ છીએ અહીંયા, જેથી આપણને વધારે ખ્યાલ પડે. હવે જો આંતરાલીય ક્ષતિમાં શું થાય કે આવા પ્રકારના ઘન પદાર્થનું બંધારણ થતું હોય ત્યારે ઘટક કણો છે ને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. શેમાં ગોઠવાય છે? જો વધારે ટોપિક તમારે એડ કરવું હોય તો તમે લખી શકો કે આ પ્રકારની ક્ષતિ બિન આયનીય ઘનમાં જોવા મળે છે. એવું આમાં પણ લખી શકાય કે આવા પ્રકારની ક્ષતિ બિન આયનીય ઘનમાં જોવા મળે છે. રેડી? પછી આમાં શું કીધું? આવા ઘન પદાર્થની રચનામાં ઘટક કણો છે ને આંતરાલીય સ્થાન, જો આ ચાર પરમાણુ છે ને વચ્ચે જગ્યા છે, આને મિત્રો આપણે આંતરાલીય સ્થાન કહીશું. રેડી? તો આમાં શું થાય? તો ઘટક કણો છે ને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. રેડી? અને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે મતલબ કે આપણે એમ ન કહી શકીએ કે બરોબર કે આની ઘનતા ઘટે. ઘનતા ઘટતી નથી મિત્રો, એટલે ઘનતામાં કોઈ પ્રકારની ફેરફાર થતો નથી. મતલબ કે આપણે એમ લખીએ ઘનતામાં ઘટાડો જોવા મળતો નથી. સ્વાભાવિક છે ભાઈ, તો કે આંતરાલીય સ્થાનમાં ગોઠવાતા હોય ઘટક કણો તો આની ઘનતા ક્યારેય વધે નહીં, પરંતુ ઘટે નહીં પરંતુ ઘનતા વધવાની છે. અને બીજું આપણે એડ કરી શકીએ કે આ પ્રકારની ક્ષતિ બિન આયનીય ઘનમાં જોવા મળે છે. ખબર પડી ગઈ મિત્રો કે આ પ્રકારની ક્ષતિ છે બિન આયનીય ઘનમાં જોવા મળે છે. ચલો આ તો છે રિક્ત ખાલી ક્ષતિ, તેમજ આ છે આંતરાલીય. આંતરાલીય ક્ષતિ મતલબ કે આંતરાલીય સ્થાનની અંદર ઘટક કણો છે ને એ મિત્રો ગોઠવાયેલા હોય છે. તો હવે વાત કરીએ આપણે, બિન આયનીય ઘનની વાત થઈ ગઈ છે, હવે આપણે જોઈશું આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ વિશે.